Turun dos bisa ikoni prokro tron dwi chan sude sani kalmar oke tadi ya chapter ma ame ibe video tamne api di dase oke agor ke subjai tu kali pada oke dakla di di to oke chan tai se pada oke ema tron prakar me tamne agla agla video ma sobne kali di tu ke adis ni di lob ni di ane guna kali di ane chothi ame che ke apne alek ni di pada oke alek ni di to pada kou alek avta nathi dasma ma એટલે ખાલી આ રીત ત્રણ છે એ સમજવાની ખાસ છે એમાં પહેલી રીત છે આદેશની રીત કે હું તમને આદેશની રીતે દાખલો સમજાવું છું જુદી જોજો હવે આદેશની રીતમાં પહેલા બે સમીકરણ આ ત્રણેયમાં બે સમીકરણ તો આપ્યા જ હોય પણ આદેશની રીતે આ રીતે કરવાનું તો પહેલું સમીકરણ છે આપણું 7x 15y 2 એટલે એનું સમીકરણ છે x 2y 3 એ બીજું સમીકરણ છે બરાબર હવે આમાં શું આપણે ખાસ યાદ રાખવું છે કે આમાંથી કોઈ પણ નાનું સમીકરણ હોય ને એ આપણે લઈ લેવાનું જો કોઈ વાર એવું પણ બને કે પહેલું સમીકરણ નાનું હોય આમાં આપણે જો અહીંયા 15 છે અહીંયા 7 છે આપણે જોઈએ તો અહીંયા x છે અહીં 15 અને અહીંયા 2 છે અહીંયા 2 પણ અહીં 3 છે પણ આ બે સમીકરણ આના કરતાં કેવા નાના છે એટલે આપણે આ સમીકરણને પહેલા એ સમીકરણ નીચે લઈશું કોઈ પણ એક સમીકરણમાંથી एक चल ने कीमत बीजा चलना स्वरूप में मुक्ता એટલે એ સમીકરણ આપણે ધારો કે એ સમીકરણ આપણે પહેલું લઈએ બીજું લઈએ છે આ બીજું સમીકરણ છે તો બીજું લીધું એ નાનું છે એટલે મેં પહેલા લઈ લીધું x 2y 3 ને એટલે આપણે x પહેલા લઈ લઈશું એટલે x 3 2y એ બીજું સમીકરણ આપણે બનાવ્યું શું કર્યું પહેલું બીજું આ બીજું સમીકરણ આપણે નાનું સમીકરણ હોય એને આ રીતે કોઈ પણ રકમ આપણે બહાર કાઢી નાખવાની અને આ રીતે સમીકરણ બનાવવાનું જે હવે x ની કિંમત છે ને એ જગ્યાએ કે પહેલા સમીકરણમાં આ સમીકરણ મૂકવાનું તો પહેલું સમીકરણ શું છે 7 છે તો x ની જગ્યાએ મેં આ મૂક્યું જો આ છે ને એ 3 2y 15y 2 હવે આપણે તમને ખબર છે ને કૌંસ છોડવાનો હોય એટલે આગળ કૌંસની આગળ જે કઈ સંખ્યા હોય એટલે કૌંસની અંદરના ને જ ગુણાકાર કરવાનો બહારને ગુણાકાર કરવાનો નથી એટલે એ યાદ રાખવાનું હવે આ કૌંસ લગી ગુણાકાર 7 જોડી કરીશું 7 તરી 21 7 2 14y અને 21 અને -14y પછી આની આ રકમ m ના રૂપમાં જ ઉતારી લેવાની ખાલી આની જોડે જ ગુણાકાર થાય હવે આપણે x પણ લેવાનો નથી હવે 14y અને 15y એ માઇનસ માઇનસ છે ને એટલે મેં પ્લસ કરી દીધા છે તો 14 અને 15 કેટલા થશે 29 થાય થશે બરાબર હવે 21 છે ને તો મેં તમને સમજાવી દીધું કે 21 એ બરાબર ની પેલી બાજુ જાય એટલે આપણે સંખ્યા છે એ બદલી જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય એટલે 21 ની આગળ કોઈ પણ નિશાની છે નહીં એટલે આપણે માઇનસ થઈ જશે એટલે 2 માઇનસ 21 તો 21 માંથી 2 જાય કેટલા રહેશે 19 રહેશે એટલે નીચે આ y બરાબર y ની કિંમત કેટલી મળી 19 upon 29 આ y ની કિંમત આપણને મળી બરાબર હવે આ જ સમીકરણ છે એ ત્રીજું સમીકરણ આપણે લેવાનું કયું ત્રીજું સમીકરણ બનાવ્યું તમે x 3 2y એ આપણે એ લઈ લેવાનું છે x 3 2 તો y ની જગ્યાએ આપણે આ મૂકી લેવાનું મેં કીધું ને જે આ y કિંમત મૂકીએ 19 upon 29 બરાબર તો હવે x બરાબર એટલે આપણે x ની કિંમત મળશે તો હવે શું કરવાનું આ 29 છે ને આની જોડે આની કોઈ નિશાની નથી એટલે આ 29 તો આની જોડે લસા કહેવાય જ નહીં પણ આ 3 ને લસા આપવો પડે બરાબર એટલે 29 ગુણ્યા આપણે 3 કરીશું એટલે 87 થશે અને 19 ગુણ્યા 2 કરીશું એટલે 38 થશે અચ્છા 29 કે નીચે લસા તો મૂકી જ દેવાનો એમના એટલે x બરાબર હવે 87 માંથી આપણે 38 બાદ કરીશું આપણે કેટલા મળશે 49 અને નીચે 29 ના 29 એટલે હવે ઓ x બરાબર આપણે કેટલી કિંમત મળી 49 upon 29 અને y બરાબર કેટલી કિંમત મળી 19 upon 29 બરાબર હવે આ જે છે આ જ કોપી કોઈ પણ ફેરફાર કરવાનો નહીં આ આદેશની રીત આ જ રીતે કહેવાય તો તમે સમજી લીધું બરાબર